પોતાના સુખમાં સ્વાભાવિક સુખમાં રહેવાનું. સ્વાભાવિક સુખ એ અત્યારે સ્વાભાવિક સુખ થોડું થોડા દેહ છે, શાંતિ આનંદ કેટલો થાય, આનંદ કેટલો કરવું છે. બુદ્ધિ ની આ લબાડી લબાડી હવે એ માંથી પોતાએ સમજવાનું છૂટવાનું અઘરું કામ છે. હા, બુદ્ધિ ને લબાડી દીધું હોય ને, બુદ્ધિ ધીમે ધીમે પણ જતી રહેવાની, બુદ્ધિ થોડી થઈ જાય, ધીમે ધીમે ખરાબ થઈ જાય, જે હશે સમ્યક થઈ જશે. નહીં તો આ ઊંધું તે શું કરી આવી બુદ્ધિ? હા, બુદ્ધિ તો અવરું દેખાય, બુદ્ધિ મોકે ના જવા દેખાય, એ બાજુ વગાડે. માર્ગ આપડો મોકલો છે ને, હા, એટલે કોઈ નામ દે એવું નથી. આ પદ્ય કરો વસ્ત્ર તમ મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકાર અનંત પ્રકાર અનેક પ્રકારનો હોવાથી હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી વિઘ્નો અનંત અનેક પ્રકારનો સર શક્તિ અનંત. કઈ વાતચીત પૂછવી છે સત્સંગની ભાઈ ને? કઈ સત્સંગની વાત પૂછવી છે રે? પછી પૂછવું ના, આપના દર્શન કરવાની ઈચ્છા હતી. ભાઈ ને કઈ પૂછું કરવું હોય, કાકા ને કઈ પૂછું કરવું હોય તો વાતચીત કરજો. એટલે છે દાદા ની વાણી કાકા છે તો પેપર વાંચીને આવ્યા છે, પેપર વાંચીને આવ્યા કાકા. પેપર હતું, બસ એમને જિજ્ઞાસા થઈને આવ્યા. એમ જે જાણવા પૂછ્યો, હા, બધું પૂછાય. એ ભાઈ પૂછે છે કે અર્જુને યુદ્ધમાં ગયા પછી કહ્યું કે મારે તો આ કાકા મામા છે, મારે અમને મારવા નથી, મારે તો સંન્યાસ લેવો છે. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તું તો અજ્ઞાન છું, કે છે આ મને સમજાતું નથી, કે છે આ તો મને સમજાતું નથી. કે આ તો અણે જે કહ્યું, અર્જુને કહ્યું એને આ વાતને અજ્ઞાન છે એવું કેમ કે છે? આ મોહ થયો એને અજ્ઞાન કે છે, ના સમજાયું મને કે છે. જ્ઞાની પુરુષ હતા કૃષ્ણ ભગવાન, જ્ઞાની પુરુષ હતા ને પોતે કૃષ્ણ ભગવાન. એટલે આ ક્ષત્રિય છે અને આવા કર્મ બંધાય ના છે, આ કર્મ છૂટવાનો છે, આ તો ખાલી બહુ થાય છે. અને એટલે મારી પાસે લડ્યા વગર રહેવાનો નથી, આ તો ખોટો મોહ થાય છે. ને જો એમ ખત્રી નો કર્મ હોય તો ભૂત બી ખત્રી. બીજા લોકોને ના કેતા હું, બીજા લોકોને એવું નહીં કર, બીજા બી જો બધા લડવા માટે કે જ નહીં કોઈ, બરોબર છે. ખત્રી હોય, ખત્રી નો ધર્મ હોય તો બુદ્ધ બી ખત્રી હતા, મહાવીર બી ખત્રી હતા. એ જે ક્ષત્રિય નો એ હોય એના તો કે છે બુદ્ધ ભગવાન પણ ક્ષત્રિય હતા, મહાવીર પણ ક્ષત્રિય હતા કે છે. હા, પણ આના ક્ષત્રિય ના કર્મ બધા આવા હતા, એ જ્ઞાની પુરુષો જોઈ શકે કે આવા કર્મ ઉદય છે, માટે છે તે પ્રમાણે પ્રયોગ ના કરે. તો એ લડ્યા વગર રહે જ નહીં, એ સવાલ પછી હતો એમનો ચાલે. અને જો કદી એને મોહ થયો હોત ને, એને મોહ થયો તો આ તો હતો લડત નહીં. એ પ્રભુ તમારી લડ્યો ને, લડ્યો એ સાચું, પણ બરોબર છે. એને એમ કેવું જોઈએ ને, એને ખુલાસું હોય કઈ હોવો જોઈએ કે ભાઈ એનો મોહ હતો. આપણે એમ કેમ સાબિત થઈ શકાય કે મોહ જ હતો? એ સંન્યાસમાં કૃષ્ણે કીધું સંન્યાસ લેતો તો સંન્યાસ લઈ શકત. આપણે એમ કેમ કહી શકીએ કે એનો મોહ જ હતો? કે છે કૃષ્ણ ભગવાન, ભગવાન તો કે કૃષ્ણ ભગવાન તો જ્ઞાની પુરુષ છે. એ બરોબર છે, જ્ઞાની હોય પણ એનો પાછો આપડે આપડા મનો આપણો આત્મા એક બીજો સવાલ થઈ તો થઈ શકે. જે આત્મા આત્મા લક્ષ્ય, અમને એક શબ્દ આવી ગયો, આત્માની અંદર લક્ષ્ય રાખવું, ખાલી શબ્દ આત્મા એ શબ્દ કેની પર લક્ષ્ય રાખવું? હશે એ તો બધા મોક્ષે જતા રહ્યા, કૃષ્ણ ભગવાન હજુ મોક્ષે જશે. આપણે આપણે તમારે શું કરવું છે? કોને તમારે જવું છે કે બે રહ્યું? એ સવાલ અમે મટી ગયા. બધા મોક્ષે જતા રહ્યા, એ સવાલ અમે મટી ગયા. બધા જે દીપાંડો હતા ને મોક્ષે પહોંચી ગયા. નામ શબ્દ, આધ્યાત્મિક શબ્દ, જ્ઞાતા દસ્તાન સાક્ષી, હું શું પોતે સાક્ષી છો. મારું કહેવાનું અર્થ એમ છે કે આત્મા જે શબ્દ છે, આત્મા શબ્દ ને લઈને આપણે એના લક્ષ્યમાં રાખવું. એવું કે છે કે આત્મા શબ્દ છે, શબ્દ લઈને આપણે લક્ષ્યમાં રાખવું કે છે. આત્મા શું, આત્મા શું છે?
આત્મા ચેતન શુદ્ધ ચેતન છે, પરમાત્મા છે. હા, એ બરોબર પ્રભુ છે. એક શબ્દ કીધો કે આ રેડિયો છે, તો આપડે રેડિયો શબ્દ આવ્યો છે. એ ચિહ્ન આપણા લક્ષ્ય માં આવ્યા ન હોય છતાં આપણા લક્ષ્ય માં આવે છે. શબ્દ ના ચાલે, શબ્દ ચાલે નહીં. આત્માના ગુણ પ્રગટ થાય. બરોબર તમારું પ્રભુ, કે આત્મા નિર્ગુણી છે, એ અલક્ષ્ય છે, લક્ષ્ય માં આવી શકતો નથી, જીવાન માં બોલી શકાતો નથી, એને છત્ર છેદી શકતો નથી. આત્મા નિર્ગુણ છે જ નહીં, આત્મા સર્વ ગુણવાન છે. જો ગુણ હોય, જો ભેદમાં નેતી 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 નો અર્થ કે તું જે જાણ છો એ બધું ગુણ ભૌતિક છે. આત્મા છે એ ભૌતિક છે. આત્મા નિર્ગુણ શા આધારે કહ્યું છે? પ્રકૃતિ ના ગુણ થી નિર્ગુણ છે. પ્રકૃતિ નો એક પણ ગુણ એમનામાં નથી, આત્મામાં. અને પોતાના ગુણ થી બધું ગુણ નું ધામ છે. પ્રકૃતિ છે, પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિ ને લીધે તો એ આત્મા પુરુષ દેખાય ને. પ્રકૃતિ ન હોય તો પુરુષ જેવું કઈ રહેતું નથી. પ્રકૃતિ જ આ શરીર છે, તો શરીર વડે જ આત્માનું નિરીક્ષણ થઈ શકે છે. શબ્દો દ્વારા જો હું કઈ શબ્દ બોલું, એ શબ્દ તમારો લક્ષ્યમાં પકડશે તો તમને ખબર પડશે. લક્ષ્યમાં નહીં આવે તો એ વસ્તુ સમજાય છે. એટલે આત્મા તો ગુણવાન છે, પોતાના ગુણ નું ધામ છે. પ્રકૃતિ નો ગુણ એક નથી, એટલે નિર્ગુણ કહ્યું છે. સાંખ્ય યોગ ની અંદર પ્રકૃતિ ને પુરુષ આત્મા થી પ્રતીતિ થાય એવો દેખાય એવી વસ્તુ છે. પ્રભુ એ વાતનું સત્ય માનું છું. ચક્ષુથી આત્મા દેખાય, એની પ્રતીતિ થાય, એનો અનુભવ થાય. જેમ સાકર મોડમ લાગે કે અનુભવ આપવા બાકી ના રાખે એવી વસ્તુ છે. તમે એક શબ્દ બોલો, જ્ઞાતા જ્ઞાન નિધિઓ 10 જ્ઞાન પ્રકાશ જ્ઞાન ઇન્દ્રિયથી આપણી જ્ઞાન થાય. આપણી કને ઇન્દ્રિયો છે એટલે જ્ઞાન થાય. ઇન્દ્રિય ન હોય તો જ્ઞાન નહોતું નથી. શબ્દ સુરતા પકડ્યા સિવાય, શબ્દ કે સુરતા, સુરતા નો અર્થ હું થાય છે લક્ષ, એ પકડ્યા સિવાય કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. હવે જે સુરતા અને શબ્દ છે એ બેનો મિલન થી બધી વસ્તુ આપણે સમજ્યા. એનું મિલન ન હોય તે વસ્તુ સમજાતી નથી. જે આત્મા છે, આત્મા જે વેદોમાં વાણીમાં મહાન મહાન પુરુષો એમ કીધું કે નિરાળો છે, ત્યારે વેદમ વ્યાસ એ બધા શાસ્ત્રો નું ખુલન કર્યું. મારે પ્રશ્ન એટલો જ પૂછવો છે કે આત્મા શું છે? શબ્દ છે? શબ્દ થી લક્ષ માં આવે એવો છે? આત્મા નિશબ્દ છે. નિશબ્દ નેતિ 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 જો એ બોલે છે, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેન. આત્મા નો કે છે, શું કે છે? તો ગો ટુ જ્ઞાની, જ્ઞાની પુરુષ આત્મા આપી શકશે. અને એ જ આત્મા એ પરમાત્મા છે. અને એ આત્મા અનુભવમાં આવે એવો છે, સર્વસ્વ રીતે અનુભવમાં આવે એવો છે. એ જેવી તેવી વસ્તુ નથી, એનું વર્ણન થઈ શકે એમ નથી, એ વક્તવ્ય નથી. લોકો કહે છે સાકર ગરી છે એટલું જાણ્યું, તેથી કે દાડો ભર્યો નહીં. ગરી શું છે એમ પૂછે? શું પૂછે? સાકર ગરી છે એવું જાણવાથી કે દાડો ભર્યો નહીં? નહીં, પણ ગરી શું છે એવું પૂછે. તારે કે છે ભાઈ આ સાકર મળે હું કીધે તને ખબર પડશે. અમે કઈ તને આ કહેવા માટે બંધેલા નથી. જ્ઞાની પુરુષ આત્માનો સ્વાદ ચખાડે. હા, પોતાથી ખબર પડે. જ્ઞાની પુરુષ ચખાડે ત્યારે પોતે ચાખવા. જ્ઞાની પુરુષ આપણે કરવું એ તો વાત તમારી સાચી છે. જ્ઞાની લોકો શબ્દ આપે, શબ્દ આ દુનિયામાં આપે. હમણાં આત્માની આત્મકથા વાંચો, બીજાની આત્મકથા વાંચો, બીજાની આત્મકથા. પોતાની પૂંજી વિના કોઈ વસ્તુ પ્રાપ્ત થતી. એનું કેવું છે કે જ્ઞાની કે કથા હોય પણ પોતાની પૂંજી વિના કશું પ્રાપ્ત નથી થતું. પોતે મહેનત કરવી, પોતાએ મહેનત કરવી પડે એમ. પોતાની પૂંજી વગર, પોતે મહેનત કરવી પડે, પોતાની પૂંજી વગર કશું પ્રાપ્ત નથી થતું. ના, એટલે આજ્ઞા પાડવી પડે જ્ઞાની ની. એ સિવાય બીજો ઉપાય જ નથી. પોતાની જાતે તો કોઈ દાડો વિકલ્પી નિર્વિકલ્પી નહીં થાય. તે જેટલું જેટલો પ્રયત્ન કરશે વિકલ્પ ને વિકલ્પ ને વિકલ્પ. શબ્દ શ્રીમદ રાજચંદ્ર ના અભ્યાસ શું છે? હા બરોબર, એ તો સાતો માર્ગ છે. એમાં કેમ આવે 30 નંબર સોલિસિટર કે છે, પૂછે છે કે પ્રશ્નો બધા મારા બંધ થઈ ગયા કે છે. ના, પ્રશ્નો બંધ. હવે એ સારું ચિહ્ન કહેવાય કે ચિંતાજનક ચિહ્ન કહેવાય? એ કે છે ચિહ્ન કેવું કહેવાય, સારું કહેવાય કે ચિંતા વાળું કહેવાય? પ્રશ્નો ઉભા થવાય એટલે, પ્રશ્નો ઉભા થવાય એટલે આપણને શંકાઓ લાગ્યા કરે કે આ હશે કે આવું હશે, આમ હશે કે તેમ હશે. સમજ પડે ને? અને શંકા તેમાં જગત નો બધું સર્વ દુઃખ શંકામાં ભરેલું છે. આ પધરું કુતરતું નથી ને, પછી પગલ પૂર્ણ થાય એટલે જ્ઞાની કહેવાય. ભૂતકાળ ચાલ્યો ગયો, શું થયું? ભૂતકાળ ભરી ગયો. એક મિનિટ પહેલાનો ભૂતકાળ કહેવાય, એ બધો ભરી ગયો. ભવિષ્યકાળ વ્યવસ્થિત ના તાપામાં છે. કોના તાપામાં છે? કોના તાપામાં ભવિષ્યકાળ?
એટલે તમારે વર્તમાન માં રહેવાનું છે, તમે રહો છો કે ભવિષ્યમાં હાથ નાખો છો પાછા? નહી, એટલે વર્તમાન માં રહેવું, વર્તમાન માં રહે એને જ્ઞાની કહ્યું છે. આ લોકોએ ભૂતકાળ તો વહી ગયો એને કોઈ ઉથામત નહીં કોઈ, અને ભવિષ્યકાળમાં છત્રી વ્યવસ્થિત તાબામાં છે, તમારે કઈ જોવાની જરૂર નથી ને. એટલે વર્તમાનમાં રહો, એ રસ રોટલી કારણનું શાક ભાગ બધું વર્તમાનમાં ખાઓ પીઓ, અને કોણ ખાય છે તે જાણો, અને ખાનાર કોણ છે, આપણે કોણ છે, ખાધા કોણ છે, એ બધું જાણો. વિગત વાર ખાનાર કોણ છે, રસ રોટલી જાણનાર કોણ છે, એ બધું જાણમાં રહો. શું કહ્યું કે રસ રોટલી બાંધે છે તમને? રસ રોટલી બંધન કરતી નથી ને? કઈ જ નથી કરતું. તમે રસ રોટલી ની વાત કરો છો, એ કે કશું જ બંધન નથી કરતું. આ અક્રમ જ્ઞાની નું વિજ્ઞાન છે, કશું બંધન ના આવે. બંધ પડે જ નહીં, નિરંતર સંવર રહે, સંવર નિરંતર. કેટલા કલાક નો તમારો મારો પરિચય થયો કહો? ચાલો 15-20 કલાક છે, 15-20 કલાક થી વધારે નહીં. 20 કલાક ના પરિચયમાં આટલો લાભ થયો તો 150 કલાક નો પરિચય થાય શું થાય? થઈ ગયું, જરા પરિચય વધારજો. શું કહ્યું? કારણ કે મોક્ષ ક્રિયાઓથી નથી, ક્રિયાઓથી સંસાર છે, અને સમજણ નો ફળ મોક્ષ છે. જ્ઞાની પુરુષ પાસે સમજી લેવાનું. શું લેવાનું? બસ એનું ફળ મોક્ષ છે, ક્રિયાઓનું ફળ સંસાર છે. જો દેવગતિ ને એવી બધી સારી સુખો જોતા હોય, ભૌતિક સુખો, તો ક્રિયાઓ કરવું, ભગવાનની કહેલી ક્રિયાઓ, અને નહીં તો સમજણ માં આપવું. ભગવાનની કહેલી સમજણ, સમજણ ને દર્શન કર્યું ભગવાને, તો એમાંથી જ્ઞાન ઉભું થાય, અને ચારિત્ર ઉભું થાય. જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. રસ રોટલી ખાય છે નહીં ખાતા? તમે કહેલો ને કે તીખું મોડું જે મૂકે તો સંખ્યા ભાવે થાય. 20 કલાક માં તો આ લોકો સરસ જાળવી રાખ્યું નઈ, એટલે ઉતું વધ્યા છે. આમ તો ભણેલા ગણેલા ને, આમ તો એ જૂની જૂના બધી શ્રદ્ધાઓ, ખોટી શ્રદ્ધાઓમાં ને, ખોટી શ્રદ્ધાઓના આવરણ બહુ હોય છે લોકોને. આમ કર્યું હોય તો આમ ખેંચી જાય. 20 કલાકે સારું કામ કર્યું. સવારે 20 કલાકે થઈ કેટલા કલાક નું? 150 કલાક કરી લો. હું છું તો હજી તમે સીધી જવું કઈ ગોઠવો, તમને લાભ મળે. ગોઠવ્યું છે દાદા, હાની નહીં થવાની. હા, આ છેલ્લું સુખ, છેલ્લા પ્રકારનું સુખ છે. કેવું છે? સ્વાભાવિક સુખ છે. ધરતીમાં પડ્યું કે આની નહીં થાય. તમે કયો છો? મને અનુભવ થવો જોઈએ એનો. તમે કહો છો પણ મને એનો અનુભવ થવો જોઈએ. કેમ હાકર ધરી છેલ્લું કઈ તો નહીં ચાલે? ના, એ ના ચાલે. સામે માણસ ને થાય, મને શું? હાકર ઘરી છે એવું કઉ નહીં ચાલે. હાથમાં રાખવાની ઘરી ઘરી છે એવું ખબર ના પડે? ના પડે. મોટી પર રાખી મને મન મન છે. ગરીબ છે, ગરીબ છે. એક વાર લીધી હોય તો, એક વાર ચાખી હોય તો, એક વાર ચાખી હોય તો. હા, આ તો શું છે, એવું સાંભળ્યું ને ચર્ચા તો ઘણી કરી, પણ જ્યાં લાગે અનુભવ ન મળે ત્યાં લાગે સંતોષ ના થાય ને. હા, ન ચર્ચા, ચર્ચાનો વિષય નથી. આ તો શબ્દ અનુભવ છે. કેવો છે? અને પછી એક 2 કલાકમાં તમે આપી દઈશ આ કલાક. આ અનુભવ શબ્દ શબ્દ પેલા કલાકમાં આપી દઈશ. અત્યારે અનુભવ છે, સ્વાદ નથી આવતો. ખબર ના પડે, આપણે મોઢામાં મુકતા નથી એટલે સ્વાદ નથી આવતો મને એમ લાગે. આપણે મોઢામાં મુકતા નથી એટલે સ્વાદ નથી આવતો. મોઢામાં મૂકી મૂકીને ઘણી વસ્તુઓ જોઈ હોય ને, એટલે પછી કોઈ નવી વસ્તુ આવે ત્યારે એમ લાગે કે એમાં હશે કે નહીં. જે સરખામણી કોઈ કયા નહીં, સરખામણી કરવાથી જ દોષ છે. શું કહ્યું? આ બાંધો આર્ય જ્ઞાન સાથે આ સરખામણી થાય વસ્તુ જ નથી. આ એટલે આ પોતે જ થતા સ્વાદ વાળું છે. આ જ્ઞાન જ પોતે સ્વાદ વાળું. અને પછી જયારે અમે તમને મુક્તિ આપીશું, આત્મા 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 આપીશું, તે સ્વાદ વાર આવ. કેટલી બધી રોંગ બિલકુલ નથી કરતું, રોંગ બિલકુલ નથી. બધી જ રોંગ બિલ હોય તેથી અત્યારે સમજણ નહીં. અત્યાર સુધી ધર્મ ધર્મ નું આરાધન કર્યું, પણ સ્વાદ ના આવે શું કારણ છે? બધી રોંગ બિલકુલ. શું પોતે માની લીધી છે
કલ્પી લીધેલી છે, બધી પોતે પસંદ કર્યા છે. શું કર્યું છે? પસંદથી માન્યું છે કે આ આમ ખરું છે, આમ છે, તેમ છે, ના ચાલે. પણ આ તો વિતરાગો ને દુકાન તો પછી ચાલે, તો શુદ્ધ જ હોય છે. કેવું જોશે? કલ્પેલું ના ચાલે, પસંદેલું ના ચાલે, બધું ના ચાલે. એ શ્રીમદ રાજચંદ્ર ભગવાને કહ્યું કે રોકે જીવ સસંદ તો પામી અવશ્ય. જીવ સસંદ કોઈ રોક્યો જ નથી કોઈ કાળે, જો રોક્યો હોય તો મોક્ષ થઈ જશે. એવા યાદગી લાગે છે આપણે કરી અનુભવ સિવાય નહીં બેસે બધું બરાબર. નહી એ ઠીક છે, તમે એને સ્વચ્છંદ કયો છો, પણ જ્યાં લગી એ વસ્તુનો પોતાને અનુભવ ન થાય ને એને અનુભવ તો અનુભવ ને તમારે કહેવા જેવો કઈ વાત નથી. અનુભવ હું તમને આપવાનું, મોક્ષ આપવાનું કહું છું, અનુભવ ને કેવા રહ્યું છે? હું તમને મોક્ષ આપવાનું કહું છું, અનુભવ નહીં. પછી પૂછવાનું ભડકવાનું ક્યાં રહ્યું? તમારી મારી પાસે સર્જ કહેવા રહી ક્યાં રહી? બરાબર. એટલે તમને ગઈકાલે કહી દીધું તમને મોક્ષ આપવાનો છે. આ બેન ને આપ્યો 20 કલાક માં પરિચય છે, પણ એનો મોક્ષ વધતો જાય. પછી પૂછવાનું ના હોય ને, એમાં શંકા ના હોય. પછી અનુભવ અનુભવ શા માટે પૂછીએ? અનુભવ નાની બાબત છે, અનુભવ તો નાની બાબત છે. મોક્ષ આપવાનો છે અનુભવ તમને કાલે થઈ ગયો, પણ પોતાને સમજે પડે નહીં ને? પડે કાલે અહીંયા આયા તાચી જ થઈ ગઈ, પણ સમજે ના પડે કે આ ક્યાંથી ટેસ્ટ આવે છે, આ ટેસ્ટ ક્યાંથી શાનો આવે છે, આ સ્વાદ ક્યાંનો આવે છે એ ખબર પડે નહીં. ભડકે ભડકેલો માણસ એને આપણે કહીએ આમ ના ભડકે, મેળ ના પડે અને શાંતિ ના થાય. એવું આ જગત આખું ભડકેલું છે. કેવું છે? જાત જાતના ભડકાટ. તમને લાગતું ભડકાટ લાગી જાય? હે, એટલે તો ખાવું પડે છે. ઠીક છે, એટલે ઘરમાંથી બહાર નીકળવું પડે છે, કઈ ખાય છે એટલે તો ઘરમાંથી બહાર નીકળવું પડે. બાકી કાલથી જ અનુભવ થઈ ગયો તમને, એટલું થાય. હું આ બધા જોડે બેસનાર બધા એમને અનુભવ થઈ ગયો. ભડકેલો ભડકેલા એટલે ના સમજણ પડે, પણ એક દાવ જ્ઞાન આપીશું, જયારે મોક્ષ આપીશું ત્યારે તો સમજણ પડશે નહીં. આખું મોડું મીઠું મીઠું, આખું શરીર જ મીઠું થઈ જશે, એટલે પછી મોક્ષ અનુભવ થાય ના થાય? જીભ એકલી મીઠી નહીં, આખું શરીર જ મીઠું થઈ જાય, મન હવે મીઠું થઈ જાય. તાર મન મીઠું થઈ ગયું છે હવે? હા, એવું થયું છે, મન મીઠું થઈ ગયું. મને કાંઈ તો સૌરાષ્ટ્ર વાળા એકલા ના થાય છે, કચ્છી નવું થાય છે. તમે સૌરાષ્ટ્ર નો કચ્છ નો છો? કચ્છ કચ્છ નો જોતા કચ્છ નો છે. તમે કચ્છ વાળા નહીં થતો એવા કચ્છ નો છે. એમ ક્યાં કીધું? પ્રદેશ સાથે ક્યાં લાગે? અહીંથી મોક્ષ લઈને ગયા છે જો, તો બેન ને આપ્યો હતો એવો. પછી 20 કલાક મને ભેગા થયા, તમે કેટલા કલાક ભેગા થશો? કલાકો નો શું હિસાબ છે? બધી જગ્યાએ આપણો હાજરી રાખી, અને વધુ હાજરી રાખવી જોઈએ જ્યાં જ્ઞાની પુરુષ હોય ત્યાં રાખવી જોઈએ. તેના બદલે કઈક 20 કલાક ને બધા 40-50 કરશે, કલાક કરશો કે એવું? બરાબર. કેટલા કલાક કરશો? કરીશ તમે કેશો એટલું કરીશ કે છે? મને વાંધો નથી કઈ, 100-200-500 કલાક, 100-200-500 કલાક નથી કરતા. જાણો તમે ઠંડક થઈ ગઈ પછી એમ કે શિથિલતા છે, શિથિલતા આવી જાય છે. મોક્ષ થઈ ગયો માટે જો આ મોક્ષ ના આપી દો હોત અને ધીમે ધીમે આપ્યો હોત ને તો રોજ દોડધમ કરે, રોજ દોડધમ કરે. બરાબર. આવો મોક્ષ મળ્યા પછી પોતાને તે પધલ ઉભું ના થાય એવું જગત માં થયા પછી સર્વ સમાધાની જ્ઞાન પ્રાપ્ત થયા પછી સ્થિતિ થાય. બીજા બધા ના સ્થિતિકતા આવે, જ્યાં થોડે થોડે આપ્યું હોય ને 5-5 રૂપિયા કઈ 1 લાખ રૂપિયા હારી ને ત્યાં સ્થિતિકતા ના આવે. લાખ આપીએ એ શું થાય? પછી એમણે 4 વાગ્યા નાસ્તા વાસ્તા કરો. તમે કેટલા કલાકાર લે છો? કેટલાક માણસો એવા છે કે મારી પાસે દિન રાત પડ્યા તે 1-5 કલાક ગમાતા નથી. કેટલાક અમુક ટાઈમ પાસે પડ્યા છે, કોઈ 4 કલાક, કોઈ 5 કલાક, હોય કલાક, કોઈ 1.5 કલાક, અને કેટલાક નિરંતર દરેક જતના લો. ભગવાને શું કહ્યું હતું? જ્ઞાની પુરુષ મળે ત્યારે એમની પાસે જ પડી રહેજો. પાસે પડી રહે એવું છે નહીં, એ બેન પાસે પડી રહેતો હોય તો એમની પાછી ફાઇલો બોલાવા આવે. ફાઇલો બોલાવા ના આવે. ધરતી અને તાણી પર હાથ પડ્યો તો પણ દેખાયો નહીં. એનું શું કારણ? તપેલી હતી ધરતી. તે ભરાત તો તાણી પડ્યો હોય, પાણી રેલા રેલ થઈ જાય ને, પણ પાણી નહીં દેખાતું શું કારણ? ધરતી તપેલી હતી ઉનાળાની. હા, તરત ખબર
પેલો વાર હાથ પછી પછી પાણી દેવા પૂછ્યું છે કે